બનાસકાંઠાના લાખણી તાલુકાના દેતાલકુડા અને ગણતામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે તો હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠામાં વરસાદ વરસી રહ્યો છે લાખણી અને થરાદ બાદ ડીસાના ગામડાઓમાં પણ વરસાદ ડીસાના મહાદેવીયામાં વરસાદ વરસાદ પડતા ખેડૂતોનો મગફળીના પાકને નુકસાન થયું છે વરસાદથી મગફળી બચાવવા ખેડૂતો પ્રયત્ન કરી રહ્યા છે લાખણી અને થરાદ બાદ ડીસાના ગામડાઓમાં પણ વરસાદ જ્યારે ખેડૂતો ચિંતિત બન્યા છે ડીસાના મહાદેવિયામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે મગફળીના પાકને મોટા પાયે નુકસાન થયું છે જેના કારણે તેઓ ચિંતામાં મુકાયા છે છે પર વધુ માહિતી માટે કિશોર જે પ્રકારથી સમગ્ર બનાસકાંઠામાં વરસાદ વરસી રહ્યો છે ખેડૂતોને પણ નુકસાન થયું છે શું અપડેટ્સ ચોક્કસથી લુપ્ના આપણે જણાવ્યું કે થરાદ નાકણી તેમજ ડીસાના કેટલાક ગ્રામીણ વિસ્તારો છે તે વિસ્તારોની અંદર મોડી સાંજથી વરસાદની જે શરૂઆત થઈ છે તેને લઈને ખાસ કરીને ખેડૂત ચિંતિત બની રહ્યા છે કારણ કે અત્યારે ખેડૂતો જે છે તે મગફળીનો પાક કાઢી રહ્યા છે અને તે સમયે જ આ વરસાદ વરસી રહ્યો છે જે મગફળી તેમજ જણસી લઈને આવ્યા હતા તે જણસી અને મગફળીનો પાક જે છે તે પાણીમાં પડ્યો હતો અને તે ઉપરાંત લાકડી અને ડીસાના મહાદેવિયા વિસ્તારની અંદર પણ વરસાદ વરસતા

તો મહેસાણામાં વાતાવરણમાં આવ્યો છે પલટો વિજાપુરમાં જોરદાર વરસાદી ઝાપટું બપોર વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો તો વિજાપુરમાં જોરદાર વરસાદી ઝાપટું મહેસાણામાં સતત વરસાદ વરસી રહ્યો છે બપોર વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો જે બાદ અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતો ચિંતાતુર થયા છે તેમના પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે તો પાટણ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે શંખેશ્વર તાલુકામાં બપોર બાદ વાતાવરણ પલટાયો એકાએક આકાશમાં ઘેરાયા છે વરસાદી વાદળો કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાનું આગમન તો શંખેશ્વર પાડલા પંચાસર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ પાછોતરા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે કપાસ એરંડા કઠોળ સહિતના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તો ઉત્તર ગુજરાતમાં માવઠું પાટણ જિલ્લામાં માવઠું હારીજમાં વરસાદથી ખેડૂતો પરેશાન થયા છે તો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે જિલ્લાના અનેક વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ ગાજવીજ અને વાવાઝોડા જેવા માહોલ સાથે વરસ્યો છે વરસાદ વાપી પારડી કપરાડા ઉમરગામ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ભારે પવનથી ઝાડ અને વીજ થાંભલા પડતા અનેક જગ્યાએ રસ્તાઓ બંધ થયા છે તો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે તોફાની પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે તો વાપી પારડી જેવા અનેક વિસ્તારોમાં વરસાદ વલસાડ જિલ્લામાં આજે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો બપોર બાદ જિલ્લાના છેવાડે આવેલા વરસાદ કપરાડા તાલુકામાં વરસાદ વરસ્યો હતો લાંબા વિરામ બાદ ફરી એક વખત કપરાડાના સીલઘા બુરલા ખડકવાડ અને આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો હતો વરસેલા વરસાદના કારણે ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ છે આથી બદલાયેલા વાતાવરણ અને વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે શરદ પૂર્ણિમાના દિવસે પણ વરસાદ વિલન બની શકે છે વરસાદ અંગે હવામાન વિભાગની મોટી આગાહી ત્રણ દિવસ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે હવામાન વિભાગે આજે વડોદરા છોટાઉદેપુર ભરૂચ દાહોદ તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરી છે

अगले जो चार से पाँच दिन में टेम्परेचर बढ़ने का मैक्सिमम मिनिमम दोनों टेम्परेचर बढ़ने का चांसेस है टू टू थ्री डिग्री सेंटीग्रेड तो गुजरात सहित समग्र देश में चौमा की हवामान हवान विभागे सत्तावार रीते करी है जाहरात निश्चित समय मरियादा में चौमा पूर्ण महत्व कि चौमा की विदाय सत्तावार रीते જાહેરાત કરવામાં આવી છે હવામાન ખાતા દ્વારા ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી વિદાય તો પ્રવાસમાં પડેલા સારા વરસાદના કારણે ફરી એકવાર ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો છે ઓવરફ્લો ભાવનગરના પાલિતાણા શેત્રુંજી ડેમમાં નવા નીરની આવકના પગલે ફરી એકવાર ડેમના વીસ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો સહિત ભાવનગરના રહીશોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે છેતુંજી ડેમ ઓવરફ્લોના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે ડેમના વીસ દરવાજા ખોલવામાં આવ્યા છે ખેડૂતો માટે ખુશીના સમાચાર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે ખેડૂતોમાં ખુશીની લહેર ધોરાજીના સોનાપુરી સ્મશાન તાંત્રિક વિધિને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે બે દિવસ પહેલા વાયરલ થયેલા વિડીયોને લઈને ન્યુઝ એટીન રિયાલિટી ચેક કર્યું સ્મશાન ગૃહમાં કોઈ અજાણ્યો યુવક ચિતા પર સુઈને વિધિ કરતો હોવાનો વિડીયો વાયરલ થયો

જે સોશિયલ મીડિયાના ના વિડીયો વાયરલ થયો હતો કે એક વ્યક્તિ દ્વારા તાંત્રિક વિધિ કરવામાં આવી તેને લઈને આપ સીધા દ્રશ્યો જોઈ શકો કે આ જગ્યાની ન્યૂઝ ટીમ ટીમ પહોંચી છે રિયલિટી ચેક કરવા માટે પહોંચી છે કે આ બે દિવસ પહેલા જે સોશિયલ મીડિયામાં જે વાયરલ થયો હતો વિડીયો એને લઈને આજ ખાટલા ઉપર તાંત્રિક વિધિ કરતો હોય તેવા જ આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે જે બે દિવસ પહેલા જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ છે તેને લઈને આ નગરપાલિકા દ્વારા કોઈ જાતની કામગીરી કોઈ જાતના પગલાં લેવામાં આવતા નથી બીજા પણ રાજ્ય સરકાર દ્વારા જે કાળા જાદુ ઉપર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે છતાં આ અત્યારે આ જે બે દિવસ પહેલા જે વાયરલ વિડીયો છે તેને લઈને કોઈ જાતની નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી હવે એ જોવાનું રહેશે કે નગરપાલિકા દ્વારા શું પગલાં લેવામાં આવશે તે જોવામાં રહેશે હું પગારી ગુજરાતી ધોરાજી તો હવે વાત કરીએ ચૂંટણીની જાહેરાતની તો વા વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને સાંસદ ગીનીબેન ઠાકોરનું નિવેદન વાવ વિધાનસભા પેટા ચૂંટણીને લઈને ગિનીબેન ઠાકોર કોંગ્રેસને જીતાડીશું એવું આહવાન કર્યું ચૂંટણી પંચે વાવ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી છે તેનું સ્વાગત કરીએ છીએ તેર નવેમ્બરે મતદાન અને ત્રેવીસ નવેમ્બરે પરિણામ છે ત્યારે વાવની જનતાએ બે હજાર સત્તર બે હજાર બાવીસ અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને આશીર્વાદ આપ્યા છે વાવ વિધાનસભાના તમામ મતદારો વચ્ચે અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ રહીને તેમને દરેક કામોમાં સહભાગી બન્યા છે કોંગ્રેસનું મોવડી મંડળ જેને પણ ટિકિટ આપશે તેને અમે કોંગ્રેસના કાર્યકર્તા બનીને આ સીટ અને કોંગ્રેસના આ પંજાને જીતાડવા પ્રયત્નો કરીશું અને વાવની જનતા કોંગ્રેસને આશીર્વાદ આપશે તેર નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે અને ત્રેવીસ નવેમ્બરે આ ચૂંટણીનું પરિણામ છે ત્યારે બાવ વિધાનસભાની અઢારે આલમ છતીસે કોમે સર્વ સમાજે સત્તરની ચૂંટણી હોય બાવીની હોય અને લોકસભાની ચૂંટણી હોય એમાં કાયમી કોંગ્રેસને આશીર્વાદ આપ્યા છે વા વિધાનસભાના તમામ સમાજના મતદારો કાયમી અમારા કોંગ્રેસના કાર્યકરો એમના વચ્ચે રહીને સુખ દુઃખના ભાગીદાર બન્યા છે અને આ પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસનું બહુડી મંડળ જેને પણ ટિકિટ આપશે એને અમે કોંગ્રેસ ટીમ તરીકે કામ કરીને કોંગ્રેસના પંજાને જીતાડીને જે આ સીટ કોંગ્રેસનો ગઢ હતો રાખવા માટેના પ્રયત્નો વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને બે હજાર બાવીસમાં વાવ વિધાનસભાના ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનું નિવેદન સામે આવ્યું ભાજપ જેને પણ ઉમેદવાર તરીકે મુકશે તેને અમે બધા ભેગા મળીને જંગી બહુમતીથી જીતાડીશું સ્વરૂપજી ઠાકોરની બે હજાર બાવીસની ચૂંટણીમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર સામે હાર થઈ હતી ભારતીય જનતા પાર્ટી જે પણ ઉમેદવાર મૂકે એને અમે તન મન ધનથી મહારાષ્ટ્ર ઝારખંડ અને વાવ વિધાનસભા પેટા ચૂંટણી વાવ વિધાનસભા પેટા ચૂંટણી જાહેરાત મુદ્દે ડોક્ટર ઋત્વિજ પટેલનું નિવેદન મહારાષ્ટ્ર ડબલ એન્જિન સરકાર જીત જીતશે ઝારખંડમાં ભ્રષ્ટાચાર અને અરાજકતા સામે આવી છે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પણ જાહેર થઈ છે વાવ બેઠકમાં ગુજરાત રેકોર્ડ બ્રેક મર્જિન સાથે જીત મેળવશે તે વિધાનસભાની જાહેરાત થઈ છે લોકસભાની જાહેરાત થઈ છે અને એમાં પણ ખાસ કરીને ગુજરાતની વાવ બેઠક પરથી પણ ભારતીય જનતા પાર્ટી રેકોર્ડ બ્રેક ચૂંટણી જીતવા જઈ રહી છે સમાચારમાં આગળવા ખેડાની વસોના દાનવ ચંદ્રેશ પટેલને કોર્ટમાં કરાયો છે રજૂ નડિયાદ સેશન્સ કોર્ટમાં આરોપીને રજૂ કરાયો છે પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ માંગવામાં આવશે આરોપી સામે ચાર દીકરીઓ પર દુષ્કર્મનો આરોપ છે આરોપી ચંદ્રેશ પટેલને ચાલવામાં પણ પડી રહ્યા છે તો પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ માંગવામાં આવશે આણંદ જિલ્લાના ખંભાતમાં ફટાકડા ફોડતા બાળકનું મોત નિપજ્યું છે ખંભાત તાલુકાના વટાદરા ગામે ટેકરા વિસ્તારમાં રહેતા દસ વર્ષના બાળકનું મોત નીપજ્યું નિર્મલ ભંડારીયા નામના દસ વર્ષના બાળકનું સૂતડી બોમ્બ ફોડતા મોત નીપજ્યું મળતી માહિતી મુજબ બાળકે જાતે સુતડી બોમ્બ પર તમાકુનો લોખંડનો ડબ્બો અને ઈંટ મૂકી સૂતડી બોમ્બ ફોડતા દુર્ઘટના સર્જાઈ બોમ્બ ફોડતા તમાકુનો ડબ્બો ફાટતા લોખંડનું પતરું બાળકના પગમાં પેસી ગયું બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખંભાત જનરલ હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું છે ગોડાઉન મહેસાણાના કડીમાં ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉન પર રેડ કડીમાં બે અલગ અલગ જગ્યાએ પોલીસની કાર્યવાહી અંદાજે દસ લાખના ફટાકડા ભરેલ ગોડાઉન પર કાર્યવાહી કરવામાં આવી આઠ ગોડાઉન પર કડી પોલીસની કાર્યવાહી કડીની રંગોલી હોટલ પાછળ મળ્યા ગોડાઉન અન્ય જગ્યાએ પણ મળ્યા બે ગોડાઉન ભરીને ફટાકડા કેટલાક ગોડાઉનના લાયસન્સ રિન્યુ નહોતા કેટલાક ગોડાઉનમાં લાયસન્સ વગર ના મળ્યા તો ગોડાઉનમાં નિયમ મુજબ સેફ્ટીના સાધનો જ નહોતા સમાચારમાં આગળ વાત દાહોદની દાહોદ જિલ્લામાં મનરેગામાં ભ્રષ્ટાચાર મામલે અધિકારીને તાત્કાલિક છૂટા કરી દેવાયા દેવગઢ બારીયાના મનરેગા શાખામાં કાગળ પર કામ બતાવી લાખોનો ભ્રષ્ટાચાર કર્યો હતો મનરેગા શાખાના ટેકનિકલ અસિસ્ટન્ટ અને ગ્રામ રોજગાર સેવકે લાખોનો ભ્રષ્ટાચાર કર્યો હતો એકવીસ જેટલા કામો માત્ર કાગળ પર બતાવીને કૌભાંડ આચર્યું હતું કાગળ ઉપર કામો બતાવી અઢાર પોઈન્ટ એકતાળીસ લાખ રૂપિયાની ચુકવણી કરી જેને લઈને દાહોદ ડીઆરડીએ દ્વારા ટેકનિકલ અસિસ્ટન્ટ મનીષ પટેલ અને જીઆરએસ કાંતિલાલ ધનસુખલાલને તાત્કાલિક છુટ્ટા કરી દેવાયા તો ભાવનગર શહેરમાં કંસારા નદીના નવીનીકરણનો ડ્રીમ પ્રોજેક્ટ ખુલ્લી ગટરમાં ફેરવાઈ ગયો છે ખુલ્લી ગટર દુર્ગંધ અને મચ્છરોના ત્રાસથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી રહ્યા છે કંસારો નદીમાં હાલ ગટર વહી રહી છે ઠેર ઠેર ઘાસ ઉગી નીકળી ગયું છે સાથે જ ગંદકીના ગંજ પણ જામ્યા છે દર વખતે ચૂંટણીમાં કંસારો નદીના નવીનીકરણના વાયદા સાથે મત માંગવામાં આવે છે જોકે વર્ષોથી ચાલી રહેલી કામગીરી હજી પણ પૂરી નથી થઈ ત્યારે કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણીએ નવીનીકરણની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી છે એટલા માટે કે કંસારો શુદ્ધિકરણ ની વાત એક બાજુ રહી પણ નીકળે છે ખાસ કરીને આ કંસારો તો બનતો નથી આજે પણ આ કંસારોમાં ગંદકીની નહેરના કારણે આજુબાજુના જેટલા લોકો વસે છે એને દુર્ગંધ અને ખાસ કરીને આરોગ્ય પોતાનું જોખમાય એવી પરિસ્થિતિ અત્યારે થઈ રહી છે ત્યારે હું એવું માનું છું આ શાસકોને ભગવાન સદબુદ્ધિ આપે કંસારા નદી શહેરની વચ્ચેથી છ વોર્ડમાંથી પસાર થાય છે નદી કાંઠાના આસપાસના વિસ્તારમાં બે લાખથી વધુ લોકો વસવાટ કરે છે તંત્રએ આ નદી પર આશરે આઠ કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ બનાવવાની જાહેરાત કરી હતી તેના માટે બજેટમાં પાંચસો પચાસ કરોડની રકમ પણ ફાળવાઈ જોકે આજ દિન સુધી કામગીરી નથી થઈ પ્રોજેક્ટની કામગીરીમાં ઠાકા ઠૈયા જોવા મળી રહ્યા છે રિવરફ્રન્ટનો આ પ્રોજેક્ટ ખુલ્લી ગટરમાં ફેરવાઈ જતા કાંઠા વિસ્તારના લોકોની સ્થિતિ કફોડી બની છે જો કે મનપા તંત્ર મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું હોવાનો દાવો કરી રહ્યો છે જેનું ઓલ માટી કામ કામ પંચાણું ટકા પૂર્ણ થઈ ગયેલ છે અને જે વચ્ચે ત્રણસો મીટર જે જગ્યા જમીન સંપાદન માટે રાખવા બાકી છે એટલા પૂરતું કામ બાકી છે કચ્છમાં ભૂકંપના કંપન હવે નિત્યક્રમ બની ગયા છે વર્ષ બે હજાર એકમાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ કચ્છના નાના નાના ભૂકંપ સામાન્ય થઈ ગયા છે મહિનામાં બે થી ચારની તીવ્રતાના અનેક આંચકાઓ આવે છે પણ વારંવાર ભૂકંપના આંચકા આવવાનું કારણ શું છે વર્ષ બે હજાર પંદરમાં મિનિસ્ટ્રી ઓફ સાયન્સે કચ્છની પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીને ભૂકંપના સંશોધન માટે સૂચનાઓ આપી હતી અલગ અલગ આઠ જેટલા પ્રોજેક્ટથી એ સમજવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે કોઈ ફોલ્ટ લાઇનથી ક્યારે ભૂકંપ આવશે સાથે જ ભૂકંપની તીવ્રતા અને નુકસાનીના અનુમાને લઈને પણ અભ્યાસ થઈ રહ્યો છે કચ્છની ફોલ્ડ સિસ્ટમ બહુ કોમ્પ્લેક્સ છે અને કચ્છની અલગ વસ્તુ એ છે કે કચ્છ એક બેસિન કહેવામાં આવે છે બેસિન એટલે કે એક બાઉલ બરાબર બાઉલમાં શું હોય કે નીચે આખું એક અલગ જાતનો પથ્થરોને એ બાઉલની અંદર ઘણા બધા પથ્થર ભરાયેલા હોય છે તો કચ્છની જે બાઉલનું જે બેસમેન્ટ છે નીચે જે પથ્થર છે એ બે કે ત્રણ કિલોમીટર નીચે છે બરાબર એ પથ્થર બધે અરાવલી ના જે પર્વતમાળા છે એ પથ્થર નીચે છે અને એ પથ્થરની અંદર બધે ફોલ્ડ છે અને આ બાઉલ આપણું અઢી થી ત્રણ કિલોમીટરના જળકૃત એટલે સેડિમેન્ટરી રોક થી ભરાયેલું છે બરાબર અને એની ઉપર વળી અલગ ફોલ્ડ છે એટલે જે પણ ભૂકંપ આવે છે ને એ અઢી થી ત્રણ કિલોમીટર નીચે જે ફોલ્ટ સિસ્ટમ છે ત્યાંથી આવે છે તો કચ્છના વાગડ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટ લાઇન અને કચ્છ મેઇન ફોર્ટલાઇનનો સંગમ થાય છે જેથી આ બે લાઇન મળવાથી રાપર ભયાઉ પાસે અવારનવાર ભૂકંપના આંચકાઓ નોંધાતા હોય છે છેલ્લા કેટલાક સમયથી વાગડ વિસ્તારમાં જે ફોર્ટલાઇન છે તે વધુ સક્રિય થઈ અને તેના પર આંચકાઓ નોંધાઈ રહ્યા છે ફોલ્ટ લાઇન બંધ ન કરી શકાય કારણ કે આ કુદરતી ઘટના છે ત્યારે નુકસાનીથી બચવા અને તકેદારી રાખવા કામગીરી કરાઈ રહી છે જેમાં બાંધકામ અને જીવનશૈલી પર ભાર અપાઈ રહ્યો છે ભૂકંપની પેટર્ન વર્ષોથી પશ્ચિમથી પૂર્વ દિશા તરફ જઈ રહી છે એવામાં આવનાર ભવિષ્યમાં કચ્છની પૂર્વ દિશામાં મોટો ભૂકંપ આવી શકે છે ભૂકંપ આવવા હું તો એમ કહું જરૂરી છે નાનકડા ભૂકંપ બહુ જરૂરી છે ભૂકંપ આવે છે ને એ મોટા ભૂકંપને ટાળે છે કચ્છની આપણે હિસ્ટ્રી જોઈએ તો છેલ્લા બસો વર્ષની અંદર જે ભૂકંપ આવ્યા છે જે એનું ડોક્યુમેન્ટેશન મળ્યું છે હર ચાલીસથી પચાસ વર્ષે કચ્છે એક મોટો ભૂકંપ અનુભવ્યો છે જેમ કે નજીકની વાત કરીએ તો છપ્પનમાં આવ્યો પછી એકોતેરમાં આવ્યો અને બે હજાર એકમાં આવ્યો એટલે ત્રીસ ચાલીસ વર્ષની મતલબ ટાઈમ પછી એને આજુ એક ઇન્ટરવલ કહેવાય તો બનાસકાંઠાના થરાદમાં ધોધમાર વરસાદ એપીએમસીમાં વેપારીનો માલ પલળ્યો લાખણી અને થરાદ બાદ ડીસાના ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે ડીસાના મહાદેવમાં સતત વરસાદ વરસી રહ્યો છે તો વરસાદના કારણે માલ પણ પલળ્યો છે મહત્વનું છે કે લાખણી થરાદ બાદ હવે ડીસાના ગામડાઓમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે ડીસાના મહાદેવિયામાં વરસાદ તો મગફળીના પાકને મોટા પાયે નુકસાન થઈ રહ્યો છે